शक्ति है रंग से ये पाठ मजा का अभ्यास करीसू आ पाठ ना लेखक छे विष्णु प्रभाकर बराबर अने आ पाठ नो के प्रकार छे के छे एकांकी એટલે કે એક અંક નો નાટક બરાબર છે નાટક ની અંદર આપણને ખબર જ હોય છે કે પાત્ર હોય છે આ પાઠ ની અંદર પણ આપણે લક્ષ્મીબાઈ વિશે શીખવાનું છે સ્વરાજ્યની ને બરાબર હવે આપણને ખબર પડી જ જાય કે પાઠમાં કેવા સમાતે છે સ્વરાજ્યનું જે મૂળ જે છે નિયમ જે છે એ લક્ષ્મીબાઈ ના બધા મોટા મોટા જે બહાદુર રાજાઓ હતા એ આપણને આઝાદી મેળવવાના મૂળમાં હતા બરાબર છે તો સ્વરાજ્યનું મૂળ ક્યાં છે એ આપણને આ પાઠ દ્વારા શીખવા મળે છે સ્વરાજ્ય એટલે કે આઝાદી બરાબર આપણો ભારત બરાબર હવે જે પાઠના લેખક વિષ્ણુ પ્રકાર પ્રભાકર અને પ્રકાર છે એકાંકી બરાબર હવે આપણે પહેલા જાણી લઈએ કે આ એકાંકીમાં લેખક જે છે એ કેવા સંબંધે છે બરાબર છે પ્રસ્તુત એકાંકીને સ્વરાજ્યની મેં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857 બરાબર 1857નું જે વિપ્લવ હતો આપણે બધાને ખબર જ છે તમે સમાજશાસ્ત્રમાં વિપ્લવ વિશે ભણો છો 1857નું વિપ્લવ બરાબર છે એ વખતે જે સ્વતંત્રતા સંગ્રામ જે થયો હતો એ સંગ્રામ વિશેનો એક નાનકડો મુદ્દો આપણને અહીંયા લેવામાં આવ્યો છે અને લક્ષ્મીબાઈએ એ સ્વતંત્ર 1857ના વિપ્લવમાં શું ફાળો આપેલો હતો આપણા દેશની આઝાદી માટે તેને એ આ પાઠ દ્વારા આપણને શીખવા મળશે પાછા લઈ શકતી નથી એટલે
જે નામથી મેં બતાવ્યા હતા એ બરાબર. તો એમ કે છે કે મારા ગમે એટલા પ્રયત્નો છે પણ હું એ મારી ઝાંસીથી પાછી લઈ શકતી નથી. પણ મારા અંદરથી મેં એવો નિર્ણય કર્યો છે કે હું મારી ઝાંસી જે છે એ પાછી ગમે તે થઈ રહી છે. બરાબર છે. રાવ સાહેબ જે છે એ નહીં, એની રંગરેખની પિયોરા છે કલામાં પડેલા છે એટલે એને અંગ્રેજો સાથે કાંઈ વાંધો નથી. પણ લક્ષ્મીબાઈ જે છે એને એ વસ્તુ ગળે ઉતરતી નથી કે આપણા રાજ્યમાં લક્ષ્મી અંગ્રેજો શું કામ એને રાજ્ય કરે. બરાબર છે. જો કોણ કહેતા હે આપ અકેલી હે મહારાણી, આપ તો ગીતા પડતી હે, ફિર યહ નિરાશા કૈસી. બરાબર. એ જૂની એને સમજાવે છે થોડુંક એનો જે કોન્ફિડન્ટ જે છે રાણીનો ઓછો થયો છે ને, તો જૂની એને વળી પાછું આશ્વાસન આપે છે કે એ રાણી તમે એકલા નથી, અમે લોકો તમારી સાથે છીએ અને મને હંમેશા તમારે ઝાંસી લેવામાં મદદ કરશો. અને તમે તો ગીતાનું ભગવદ્ ગીતા વાંચો છો ને, તો ભગવદ્ ગીતા વાંચવાથી ક્યારેય પણ આપણા જીવનમાં નિરાશા આવી શકે નહીં. લક્ષ્મીભાઈ મેં નિરાશ નહીં, મેં જાણતી હું કે ઝાંસી લેકર રહું, લેકિન ક્યાં તું નહીં જાણતી કે ઉસ દિન બાબા ગંગાદાસ જે ક્યાં કહા હતા. એટલે લક્ષ્મીભાઈ જે છે એ એમ કહે છે કે હું જરાય નિરાશ નથી, હું નિરાશાની નીચે નથી. પણ એને ઓલા ગંગાદાસે જે શબ્દો કીધા હતા લક્ષ્મીભાઈને, એ શબ્દો એને યાદ આવે છે. જબ તક હમારે સમાજ મેં છુઆછૂત ઓર ઉચ્ચ નીચ કા ભેદ નહીં મિટ જાતા, તબ તક હમ નિરાશ પ્રિયતા કો છોડકર જનસેવક નહીં બન જાતે, તબ તક સ્વરાજ નહીં મિલ સકતા. વહ મિલ સકતા હૈ કેવલ સેવા તપસ્યા ઓર બલિદાન સે. બરાબર. એ ગંગાદાસે રાણીને એમ કીધું હતું કે આપણા સમાજમાં 1800 સાલ આસપાસ ઉચ્ચ નીચના ને એવા બહુ જ ભેદભાવો હતા. બરાબર છે. એમને ક્ષત્રિયોને જો મોટા મોટા હોત એ જ લોકો યુદ્ધ કરી શકે. જે નીચલી જાતિના લોકો છે એ લોકોને પતા છે યુદ્ધ કરતા વધતા આવડતું હોય ને, છતાં પણ એ લોકો એને બાંધવા માટે આવવા દેતા નહીં. સ્ત્રીઓને પણ બાંધવા નહીં આવો, યુદ્ધમાં આવવાની મનાઈ હતી. આવા બધા નિયમોને લઈને આપણે લોકો પાછળ છીએ અંગ્રેજો જોડી એવું લક્ષ્મીબાઈ માને છે. તે આપણી જ્યાં છૂટાછૂટ જે છે ઉચ્ચ નીચના ભેદ છે જે ગંગાદાસે આપણને કીધું હતું ને, એ સાવ સાચી વાત છે. કે આવા બધા ભારતના આવા બધા નાના નાના પોઈન્ટ જે છે જે આવી પોઈન્ટ છે અને આ જ પોઈન્ટની કારણે ભારત છે જે અંગ્રેજો પાસે હારે છે અને જીતતું નથી. તો કે મને એ વસ્તુ દુઃખ છે કે આપણે એ વસ્તુ કેમ ઘટાડવી. આપણે જે અંગ્રેજો સામે લડવાના પ્રયત્નો કરીએ છીએ એ દૈવ એક
હું એકલી જેવી નારી નથી કે જેને આટલો બધો આત્મવિશ્વાસ છે. ભારતની દરેક નારીને આટલો બધો આત્મવિશ્વાસ આવશે ને તો ભારતને આઝાદીથી કોઈ બચાવી શકશે નહીં. બરાબર છે, આઝાદ 100% થશે. લક્ષ્મીબાઈ કહે છે કે આપણે જીવતા આપણને આઝાદી ન મળે તો કાંઈ નહીં, પણ જે આ આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ દરેક વ્યક્તિમાં જળવાવો જ જોઈએ. નહીંતર આપણે આટલા બધા શક્તિશાળી છીએ ને છતાં પણ આપણે લોકો દુર્બળ જ કહેવાઈએ છીએ. અમારી પાસે તાત્યા જેવી સેના નથી, ફિર ભી હમારી સેના મેં અનુશાસન નહીં હૈ. તાત્યા તોપે, બરાબર છે, તાત્યા તોપે અત્યારે થોડો કોઈ વાત છે નહીં. એ જૂની કહે છે મંદર.
नहीं। हाँ नानी, मैं स्वराज के लिए नाच सकती हूँ, बराबर नाचती रही, पर कोयला सीता में ढूंढने के लिए अपनी गला को किसी के गले में फांसी नहीं बना सकती। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर मार सकती हूँ। बराबर ત્યારે આપણે આ પાઠની અંદરના શબ્દાર્થ અને ઉદ્દેશ્યપૂર્ણ પાઠ આ